નમસ્તે દર્શક મિત્રો સ્વાગત છે તમારો વિડીયોમાં મહત્વના અને તાજા સમાચારની માહિતી મેળવવા માટે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હાલ એક તાજી ખબર સામે આવી રહી છે જેમાં દીકરીઓને મળશે પંચોતેર હજારની સહાય બેટી બચાવો બેટી પઢાવોના નારા દેશભરમાં ગુંજી રહ્યા છે દીકરીઓની સુરક્ષા અને આર્થિક સશક્તિકરણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેવી જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના ચલાવવામાં આવી રહી છે ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યમાં દીકરીઓને આર્થિક રીતે મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે તેથી આ યોજના દ્વારા દીકરીઓને સહાય આપવામાં આવશે તેમને ભણતરને સહાય કરવા માટે પંચોતેર હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે આ સાથે અંબાલાલ પટેલની ફરી સૌથી મોટી આગાહી ખેલાઈઓ માટે માઠા સમાચાર આવ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રીના દિવસોમાં વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યા અનુસાર સત્તરથી થી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે આ ઉપરાંત તેરથી થી પંદર ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વાદળછવાયું વાતાવરણ રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે આ સાથે કેન્દ્ર સરકારની બીજી સૌથી મોટી યોજના બહાર પાડવામાં આવી છે જેમાં જેમાં દસ લાખ સુધીની લોનની સહાય આપવામાં આવશે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત બે હજાર માં કરી હતી આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાથી લઈને દસ લાખ રૂપિયા સુધીની લોન આપે છે આ લોન માટે લાભાર્થીએ કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ ફીસ ભરવાની રહેતી નથી આ લોન પબ્લિક સેન્ટર બેન્ક સિવાય કોઓપરેટિવ બેન્ક ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક લઘુ ફાઇનાન્સ બેંક તથા એન એનબીએફસીમાં પણ પ્રાપ્ત થઈ શકે છે જેનો વ્યાજદર અલગ અલગ બેન્કો દ્વારા સામાન્ય રીતે દસથી બાર ટકા વસૂલે છે એ સાથે પીએમ કિસાન યોજનામાં અપડેટ જોવા મળ્યો છે જેમાં બે હજારનો પંદરમો હપ્તો જમા થઈ શકે છે જે ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિના આગામી હપ્તાનો લાભ મેળવવા માંગે છે તેમણે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે તથા આધાર કાર્ડ લેન્ક ડીબીટી ન થતાં હપ્તો જમા નહીં થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ખેડૂત લાભાર્થીને આધાર કાર્ડ અને બેંક સિન્ડિંગના અભાવે ખાતામાં રૂપિયા જમા નહીં થાય એનું પણ ધ્યાન રાખવાનું રહેશે મહીસાગર જિલ્લામાં પીએમ કિસાન યોજનામાં બે લાખ એકવીસ હજાર અરજ અરજદારો છે જેમાંથી જિલ્લાના ચોસઠ હજાર બસો ખેડૂતોના આધાર કાર્ડ લિંક ડીબીટી ન થતા હપ્તો જમા થયો નથી સરકાર ખેડૂતોને ખાતામાં વાર્ષિક બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા જમા કરે છે પ્રધાનમંત્રી કિસાન યોજના સન્માન નિધિ યોજનાનો ચૌદમો હપ્તો ઓગસ્ટ મહિનામાં આપવામાં આવશે ખેડૂતો આતુરતાથી પંદરમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે સરકાર નવેમ્બર મહિનામાં ખેડૂતોને ખાતામાં પંદરમો હપ્તો જમા કરી નાખશે આ સાથે ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે જેમાં ખેડૂતોને ખેતરની ફરતે સોલાર પેચિંગ કરવાનો નિર્ણય સરકારે લીધો છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેતરની ફરતે સોલાર પેન્શન બનાવવા માટે સોલાર પાવર કિડની ખરીદી માટે આ વર્ષે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની યોજનામાં અઢી ગણો વધારો કરીને રૂપિયા પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ વર્ષે યોજનાના બજેટ માટે ઘણો વધારો થતાં ગત વર્ષની સરખામણીમાં તેર હજાર ખેડૂતોની જગ્યા ચાલુ વર્ષે તે તેત્રીસ હજાર ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવી શકાશે મિત્રો આવા જ વિડીયો જોવા માટે જો તમે અમારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો